पौराणिक द्वारका नगरी खाते पधारी रहेला वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी ने आवकारवा माटे समग्र हालार ने ओखा मंडल में हरक नी हेली वर्ताई रही छे। भगवान श्री कृष्ण ने द्वारका नगरी ने सोळे शणगार सजाववामां आवी छे। वडाप्रधान श्री ની મુલાકાત જલ કલ્યાણના વિકાસ કામોની વણઝાર લઈને આવી છે। તેમના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લા રૂપિયા 4,000 કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા ખાતે રૂપિયા 978 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા વડાપ્રધાનશ્રીની સ્વપ્નશીલ પરિયોજના સમા સિગ્નેચર બ્રિજ અર્થાત સુદર્શન સેતુનું પણ લોકાર્પણ થવાનું છે, જેના પરિણામે ઓખાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને સુવિધા પ્રાપ્ત થશે અને સમયનો પણ બચાવ થશે। આ ઉપરાંત જામનગર જિલ્લામાં રૂપિયા 100 કરોડ ના ખર્ચે બનવા જઈ રહેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત અને 17,52 કરોડના ખર્ચે સ્થપાયેલા 12.5 મેગાવોલ્ટના વેસ્ટલેન્ડ સોલાર પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થશે અને વિકાસની વણઝારને વિભાગ પ્રમાણે જોઈએ તો વડાપ્રધાનશ્રી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના રૂપિયા 1300 કરોડ, માર્ગ અને સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય, માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 1200 કરોડ, રેલવેના રૂપિયા 600 કરોડ, ઉર્જા મંત્રાલયના રૂપિયા 600 કરોડ, શહેરી વિકાસ વિભાગના 600 કરોડ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના રૂપિયા 100 કરોડ સહિતના કુલ 4100 કરોડના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેના પરિણામ સ્વરૂપ જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનશે।